જય માતાજી, કોણ બોલો છો? હું એક પરમાર કાયમી કોલર મિત્ર રુજાના બેન ને સલામ આલેકુમ. વાલેકુમ સલામ સાહેબ. યસ યસ, બોલો ઉમેદભાઈ. હવે હું એ કહેવા માંગુ છું, અત્યારે જે આગલા એક કેસ નહીં બીજો કેસ આગલો હતો એની અંદર જે એને કીધું કે છોકરા બે કાબુ થઈ ગયા છે અને બાપાની પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે, એની અંદર 100% મારી વાતમાં હું એનો સહમત આપું છું રુજાના બેન ને કે છોકરાને જયારે બચપન હોય ને સાહેબ, ત્યારે બચપન થી મા બાપે કેળવણી આપવી પડે, કંટ્રોલ રાખવો પડે. આપણે જો મોટરસાઇકલ લેવું હોય ને બુલેટ, તો આપણે બુલેટ તાકાતમાં આપણે આંટી શકવાની શક્તિ હોવી જોઈએ અને એ બુલેટ તો જ ગાડી હાથમાં રહીએ. એમ છોકરાઓને આપણે કાબુ રાખી અને શેર કરી અને કમ્પ્લીટ કરી એનું નામ જ મા બાપ કહેવાય, અને કંટ્રોલ કરવો એ આપણી પહેલી ફરજ આપણી છે. એમાં હું સહમત છું. મારી ઉંમર 70 વર્ષની છે અને હું બહુ માથે માથાની અને ભટકાયેલો માણસ છું, અને હું ગાંધીવાદી માણસ છું કે હું એક ફેર બોલ્યા પછી મારી લાઈફમાં કોઈ ભૂલકો નથી. એટલે હું ગાંધીવાદી તરીકે જ બોલું છું કે આપણી પાસે જેવી ગાડી હોય ને, ગાડી કેવી રખાય કે આપણે કંટ્રોલ થઈ શકવી જોઈએ, એનું નામ જ ગાડી હલાવી કહેવાય. ઘર સંસાર ચલાવવું હોય ને તો ઘર સંસાર ચલાવતા આપણે શીખવું પડે પેલા. બિલકુલ, સેલ્યુટ તમારા વિચારોને, ગાંધીવાદી વિચારોને, અને તમે જે પ્રમાણે વાત કરી 70 વર્ષે પણ તમે જે કહી રહ્યા છો. રુઝાનજી, સવાલ એ છે કે આમાં વાંક કોનો હવે એ આવે છે, કારણ કે દરેક જગ્યાએ આ પ્રોબ્લેમ છે કે છોકરાઓ કયામાં નથી, સામા થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે. કોનો વાંક, મા બાપનો કે છોકરાઓનો? ના, હવે એક્ઝામ્પલ આપું તમને. હવે મા બાપ પોઈન્ટ ઓફ વ્યૂ થી એક્ઝામ્પલ આપો. અત્યાર સુધી આપણે છોકરાઓને કીધું મા બાપ પોઈન્ટ, એક્ઝામ્પલ છે કે ઘણી વાર મા બાપ, હવે એક્ઝામ્પલ કે મમ્મી પાસે, મમ્મી ઘણી વાર છોકરી દીકરી યા દીકરો મમ્મીને મોબાઈલ અપાવે કે મમ્મી તું મોબાઈલ વાપરજે ને, મમ્મી કે ના ના મને ના આવડે, ના ના તું જ કર, ના ના. હવે આમાં મમ્મીએ રસ દાખવવો જોઈએ કે હા લાય મને બતાય કઈ રીતે છે, મને તું શીખવાડે, ભલે મને બે વાર નહીં આવડે તું ત્રીજી વાર શીખવાડજે. તો એ રીતે તમારું એક બોન્ડિંગ બી જાય ને, તમારા છોકરો તમારો કોલર બહુ છે, એકલું પ્લીઝ પછી આપણે ચર્ચા કરીએ. હેલો, કે તને તો આવડતું નથી યા તમને ખબર ના પડે યા જનરેશન ગેપ. જનરેશન ગેપ એટલે ખબર છે ને કે તમે જૂનવાના ખ્યાલ ના છો, મારે નવો ખ્યાલ છે. હવે જરા જનરેશન ગેપ ની વાત થાય છે ત્યારે મા બાપોએ છોકરા જોડે એટલે બાળકો જોડે બેસીને એ લોકો જોડે પોતાની શું કહેવાય વાત કરીને એ લોકોની સાથે સિંક કરવું પડશે પોતાના થોટ્સ. તમે કહેશો કે ના તો આવું જ થશે ને, પેલો કહેશે આ જ થશે, તો યુ નો તમારી તિરાડો વધતી જશે. જયારે તમે કહેશો કે અચ્છા અચ્છા આવું બી થાય, પછી તમે તમારા બી થોટ્સ મૂકી શકો છો, છોકરો એના બી થોટ્સ મૂકી શકે છે, ને તમે હેલ્ધી ડિસ્કશન છે એમાં ઘણી વાર હેલ્ધી ડિસ્કશન કહેવાય કે તમે વાત કરશો તો રિસ્પેક્ટ વધે છે. અલ્ટિમેટલી આખું આખું આ જોશો ને તમે માલકું, મા બાપ ને દીકરાનું માલકું તે ચીજ પર રહેતું, એક રિસ્પેક્ટ પર ને એક પ્રેમ પર. અગર તમે વિચારશો કે હું ડરથી માલકું મોટું કરું, રાઈટ, અગર ડર મૂકું તો એ ડર એક એક લેવલ પછી નીકળી જશે, પણ અગર પ્રેમ અને જે રિસ્પેક્ટ હશે એ જિંદગી ભર ચાલશે. રુઝાનજી, ડર રહે છે કે બહુ પ્રેમ રાખે તો માથે ચડી જાય છોકરાઓ, ના એટલે ડર સમાજમાં હજુ પણ ક્યાંક દેખાય છે. ના ના, એટલે પછી સી પછી તો એક તો એવી વાત છે કે એટલે અત્યારે મારે નેગેટિવ નથી કહું, પણ અગર બાપા પાસે પૈસા હોય તો બધા કહે છે કે સિનિયર સિટીઝનોને શીખવાડ્યું છે કે ભાઈ તું પૈસા હોય તારી જોડે જ રાખજે, મારા પછી આવજે, પહેલા આવજે.